વડાપ્રધાન મોદીનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક. બિટકોઈનની સરકારે માન્યતા આપી હોવાનું કર્યું હતું ટ્વીટ. ગણતરીની મિનિટોમાં ટ્વીટ ડિલીટ. હાલ ટ્વિટર એકાઉન્ટ સુરક્ષિત. હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલા અન્ય 10 જવાનોના દેહની પણ ઓળખ થઈ. હવે સૈન્ય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર. ઓમિક્રોનની દહેશત વચ્ચે વધી રહ્યા છે રાજ્યમાં કોરોનાના કેસ. ફરી 71 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ. જામનગરમાં 15, વડોદરામાં 13 કેસ. રાજ્યમાં ત્રીજી લહેરને પહોંચી વળવા તૈયારીઓ તેજ. હોસ્પિટલમાં શરૂ થયા નવા વોર્ડ, તો ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલની તબિયત નાજુક. ડેન્ગ્યુ થયા બાદ વેન્ટિલેટર પર છે આશા પટેલ. સીએમ અને પૂર્વ સીએમએ હોસ્પિટલની મુલાકાત કરી. ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર. પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચાય, તો રાજ્યના અન્ય આંદોલનમાં થયેલા કેસો પર પરત ખેંચવા કરી માંગ. માર્ચ 2022 સુધી રાજ્યની 2760 ગ્રામ પંચાયતોમાં બનશે નવા પંચાયત ઘર. જર્જરિત અને 25 વર્ષ જૂના મકાનો તોડી પડાશે.